नमस्कार विद्यार्थी मित्रों, आपणे ગઈકાલે पूरक राशि तरीके બે રાશિ જોઈ ગયા હતા, સમતલ કોણ અને ઘન કોણ। સમતલ કોણની સંજ્ઞા લખેલી થીટા, ઘન કોણની સંજ્ઞા લખેલી ઓમેગા। સમતલ કોણનો એકમ કીધો રેડિયન, ઘન કોણનો એકમ કયો છે સ્ટી રેડિયન, બરાબર। એની વાત આપણે કરીએ છીએ, એના પરથી નાના એક્ઝામ્પલ કરવાના છે, પણ તે પહેલા મેં ગઈકાલે તમને કીધું आज तुम बता कैलक्युलेटर साथ में रख जो ते पण केव साधु मतलब आ साधु कैलक्युलेटर नो उपयोग मां आपणे कई रीते करवाना छे तेनी थोड़ी चर्चा करी लईए, त्यार बाद आपणे आगळ वधीए छे। तो बॉल ऊपर नानी गणतरी लखेली छे, 2 × 2 2 दू એટલે 2 × 2 કેટલા થાય તો 4, 2 × 2 × 2 2 दू 4 दू 8, એ વાત બોલીએ 2 × 2 × 2 2 × 2 = 4 બીજી વાર તું લખવાની જરૂર પડતી નથી, ફક્ત શું લખવાનું છે 2 × 2 લખી જો, 2 × 2 કેટલો આન્સર મળી ગયો 4, બરાબર। ત્યાર બાદ 2³ છે, તાનો આન્સર લખાય 2 × 2 = બીજી વાર ઇક્વલ ટુ, પણ આપણે આટલું દબાવ્યું છે 2 × 2 હવે બીજી વાર એકવાર ઇક્વલ ટુ દબાવી તો ઇક્વલ ટુ, તો આન્સર મળી ગયો કેટલો 8, એટલે આપણો આન્સર મળી ગયો છે કેટલો 8। 2 × 4 લખવું હોય તો આપણે શું લખી શકીએ છે 2 × 2 = 2 2 × 5 લખવું હોય તો 2 × 2 = 2 અહીં આપણે જોઈ શકીએ જેટલી ઘાત છે તેના કરતા 1 ઓછો ઇક્વલ ટુ દબાવવાનો છે। 2² છે 2 ઘાત છે ઇક્વલ ટુ 1 વાર દબાવ્યો છે। 2³ છે, ક્યુબ એટલે 3 ઘાત છે, એટલે ઇક્વલ ટુ કેટલા દબાવ્યો છે 2 વાર દબાવ્યો છે। આ કરી જુઓ, આવી રીતે કોઈ પણ રકમને શોર્ટ માં કરવું હોય, ગમે તે ઘાત હોય, એના કરતાં 1 ઓછો ઇક્વલ ટુ દબાવીએ તો આપણો આન્સર આવી શકે છે। સમજ પડે બરાબર, કેમ આ તમે ખાલી ટોન વાત કરી છે, તો કરતા મોટી રકમ હોય તો ફોર એક્ઝામ્પલ આ રકમ જુઓ કેટલી મોટી છે, શું લખેલી છે 0.1549728 આટલી મોટી રકમ છે, આની કેટલી ઘાત કરવાની છે 4 ઘાત, એટલે રેસ્ટ ટુ 4 કરવાના છે, બરાબર। તો આપણે કેવી રીતે કરીએ, તે ઇન્ટુ પાછા લખીએ, ફરીથી મોટી રકમ લખી ફરીથી લખીએ ઇન્ટુ કરીને, આવું 4 વખત લખવા જઈએ તો તુલસીમાં કઈને ભૂલ થવાની સંભાવના રહી શકે, એના કરતા એક જ વાર લખાઈ ગયું, હવે ખાલી શું કરવાનું 0.1549728 ઇન્ટુ 4 છે ઘાત, એટલે કેટલા ઇક્વલ લખવાના 3 વાર 3 ટાઈમ્સ, એટલે ઇન્ટુ ઇક્વલ ટુ ઇક્વલ ટુ ઇક્વલ, એટલે આપણે આન્સર મળીએ 0.000576, બરાબર, એટલે આન્સર આપણે મળી જાય છે। સમજ પડી કે કઈ રીતે શોર્ટમાં આપણે ગણતરી કરવાની છે, આ બાબતની ખાસ ધ્યાન પર રાખવાની જરૂર છે, બરાબર। એટલે ગમે એટલી ઘાત હોય એટલે શોર્ટમાં ગણતરી કઈ રીતે કરી શકાય, આ રીતે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકાય છે, એટલે આપણે કઈ રીતે શોર્ટમાં થાય તે શીખવાનું છે, બરાબર। તો આ થઈ ગયું ઘાતની વાત, હવે મેં લખેલું છે ઘનમૂળ, શું લખેલું છે ઘનમૂળ, ઘનમૂળ કઈ રીતે કરવાનું છે તો જો ઘનમૂળ એટલે તમને ખબર કેટલી ઘાત થાય, ઘનમૂળમાં 8 એમ લખેલું છે, ખરેખર 8 એટલે શું થાય ખબર, ઘનમૂળ એટલે કેટલી ઘાત થાય 1/3 ઘાત થાય, કેટલી ઘાત થાય 1/3, હવે 8 એટલે આપણે લખીએ 2 × 2 × 2 2 કેટલા ટાઈમ્સ 3 ટાઈમ્સ, આમ લખાય 2³ × 1/3 3 કેન્સલ, આન્સર મળે કેટલા 2, એટલે 8 નું ઘનમૂળ કેટલું, ક્યુબ રૂટ કેટલું હશે આનો 2 છે, બરાબર। તો એ 64 નું ક્યુબ રૂટ કેટલું છે, આનો આન્સર આવે છે કેટલા 4,
चार चौक सोल चौक चौसठ एक सौ पच्चीस नो के आंसर आए के फाइव। आ रीते आप शू कही शू बात करी घनमूल बात करी આપણે આ ઘનમૂળ કેવી રીતે ગણતરી કરીએ છીએ આપણે ગણતરી પરથી કરીએ છીએ હવે આ જ ઘનમૂળને આપણે કેલ્ક્યુલેટરમાં કરવું હોય તો ઘનમૂળની બે ત્રણ રીત છે તેમાંથી આપણે એક રીત લઈએ છીએ જે અન્ય નજીકનો આપણને જવાબ આપી દે છે એના માટે તમારે યાદ શું રાખવાનું તારા માટે યાદ રાખવાનું 2 4 8 બે ચોક આઠ બે 2 4 8 2 આવો શોર્ટકટ યાદ રાખવાનું છે 2 4 8 2 બરાબર હવે કરવાનું કઈ રીતે તમે લખો જો 2 square root (2 times square root) (8 times square root) (2 times square root) = સ્ક્વેર રૂટ કે વર્ગમૂળ બરાબર અહીંયા ખાસ યાદ રાખજો બે પછી વર્ગમૂળ દબાવવાનું નથી બે વખત વર્ગમૂળ દબાવવાનું છે અને પાંચમો હોય તો શું વંચાય બે વખત વર્ગમૂળ પછી ગુણ્યા અને વાંચવું હોય તો શું વંચાય ચાર વખત વર્ગમૂળ અને વાંચવું હોય તો ગુણ્યા એટલે ઇન્ટુ આઠ વખત વર્ગમૂળ પછી બાજુના વાંચવું હોય તો ઇન્ટુ ટુ વખત વર્ગમૂળ ને છેલ્લે આવે છે ઇઝ ઇક્વલ ટુ કઈ રીતે હું કરો તો ખાસ જોઈએ મારે 8 નું ઘનમૂળ શોધવું છે આ આપણી પાસે એવી રકમ જેના આપણે જાણીએ છીએ તેને ચેક કરીએ છીએ આપણે બરાબર પછી આપણી પાસે એવી રકમો આવે છે ફિઝિક્સમાં કે જેનું ઘનમૂળ જાણતા નથી અને એને કરવું હોય તો લોગ લઈને કરવું પડે એ ગણતરી લાંબી પડે એના કરતા કેલ્ક્યુલેટર શોર્ટમાં આપણે કરી શકીએ છીએ કઈ રીતે તો જો હું પહેલા લખું 8 કેટલા લખ્યા છે 8 8 પછી શું લખેલું છે 2 સ્ક્વેર એટલે બે વખત વર્ગમૂળ દબાવે તો વર્ગમૂળ કેટલા ટાઈમ શું પહેલા રકમ લખી લેવાની છે પછી વર્ગમૂળ એક વખત બે વખત દબાવ્યા પછી ઇન્ટુ દબાવવાનું ઇન્ટુ હવે કેટલી વખત 4 ટાઈમ્સ ચાર વખત દબાવવાનું છે ધીમે ધીમે દબાવવાનું 1 2 3 4 4 ટાઈમ્સ ફાઈવ દબાવ્યું પછી છે પાછું ઇન્ટુ ફરીથી ઇન્ટુ દબાવ્યું અત્યારે કોઈ વચ્ચે બરાબર દબાવવાનો છે યાદ રાખજો ખાસ 8 વખત વર્ગમૂળ 8 ટાઈમ્સ દબાવો 1 2 3 4 5 6 7 8 આવી ગયા ફરીથી શું દબાવવાનું છે ઇન્ટુ હવે કેટલા વખત 2 ટાઈમ્સ 1 2 આ દબાવાઈ ગયું પછી શું દબાવવાનું હવે આ દબાવવાનું છે ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 1.999978 આવો આવશે આપણે 1.9 એન્જો જો બરાબર આનો આન્સર કેટલો આવે છે 1.9 9 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
બંને રીતે બતાવું છું, એટલે ખાસ જોજો. આ રીતે 64 નું તમે કરી શકો છો, આ રીતે 125 નું કરી શકો છો, આવી રીતે કોઈ બીજી રકમ હોય. ફોર એક્ઝામ્પલ આપણે ક્યુબ રૂટ માં આપેલા છે 100 નું ઘનમૂળ એટલે ક્યુબ રૂટ આપણે એમને કરી શકતા નથી, બરાબર? તો એના માટે તમે લખી દો 100. ચાલો કેવા કેટલા વાળા 2 ટાઈમ્સ સ્ક્વેર રૂટ 1 2 ઇન્ટુ 4 ટાઈમ્સ સ્ક્વેર રૂટ 1 2 3 4 ઇન્ટુ 8 ટાઈમ્સ 1 2 3 4 5 6 7 8 ઇન્ટુ 2 ટાઈમ્સ 1 2 ઇઝ ઇક્વલ આન્સર આવે 4.64. તેનો આન્સર કેટલો આવ્યો? 4.64. સમજ પડશે બધાને? બરાબર. તો આ રીતે આપણે શું કરી શકીએ છીએ? કોઈ પણ રકમનું ઘનમૂળ એટલે કે ક્યુબ રૂટ કેલ્ક્યુલેટર દ્વારા કરી શકીએ છીએ, બરાબર? એટલે કેલ્ક્યુલેટરનો ઉપયોગ, બીજો ઉપયોગ આપણે આ બતાવ્યો છે, ઘનમૂળ કઈ રીતે શોધી શકાય તે. ત્રીજી વાત,
ભૌતિક વિજ્ઞાનમાં ઘણા બધા એક્ઝામ્પલ, ભૌતિક ફિઝિક્સમાં ઘણા બધા એક્ઝામ્પલ માં કેલ્ક્યુલેશન કરીએ તો આવી ગણતરી ઘણી બધી મોટી મોટી આવે, બરાબર. હવે આ ગણતરી આવે, આ ગણતરી કેવી રીતે કરતા કેલ્ક્યુલેટર માં ઘણા બધા શું કરીએ, 1.91 લખીએ ઇન્ટુ 2.5 ઇન્ટુ 47 બરાબર ભાગ્યા 0.15 ઇન્ટુ 9, મોટે ભાગે બધા આવું જ કરે, બરાબર. એનાથી જવાબ ખોટો આવે છે. કેમ ખોટો આવે છે હું બોલું સાંભળજો. હે તમે મોટે ભાગે શું કરે, આ ગુણ્યા આ ગુણ્યા આ ભાગ્યા આ ગુણ્યા આ, આવું કરે કેલ્ક્યુલેટરમાં પછી બરાબર દબાવે તો જવાબ ખોટો જ આવે. કેમ ખોટો આવે છે, કારણ કે 9 ગુણાકારમાં નથી, 9 તો નીચે છે. માટે ખાસ યાદ રાખવાનું છે કે બોધે રાખવાની ઉપરના બધાનો ગુણાકાર કરવાનો અને નીચે જેટલા પણ આવે ને તેના ભાગ્યા દબાવવાના. શું દબાવવાના, ભાગ્યા. એટલામાં જે ભાગ્યા આવે છે ડિવાઈડ બાય આવે છે એ આપણે દબાવવાનું છે. મગજમાં ઉતરશે દરેક ને, એટલે શું કહેવા માંગુ છું, મારે આ કેલ્ક્યુલેશન કરવી છે, બરાબર. જોજો હું શું લખું છું, કેવી રીતે લખું છું. પહેલા રાખા 1.91, આ બોલતો જાઉં છું, આમાં કરતો જાઉં છું, તમારે કઈ સાંભળવાનું છે. ઇન્ટુ 2.5 ફરીથી ઇન્ટુ 47 એ પતી ગયું, બરાબર. દબાવો તો નથી જોતો અત્યારે 47. હવે નીચેનું, નીચેનું કરવા માટે બાય બાય એટલે ભાગ્યા બધા હોય છે, બાય 0.15 પછી ઇન્ટુ ને દબાવવાનું, નીચેનું છે બાય કરવાનું, બાય 9 ઇઝ ઇક્વલ આન્સર કેટલા મળે, 166.24. ત્યાં આન્સર મળે છે 166.24. ભૂલથી આને ગુણ્યા 9 ઇન્ટુ 9 નહીં ખાઈ જાય, એ ખાસ કાળજી રાખવાની, ભાગ્યા 9 જ કરવો છે, નીચેના જેટલા આવે તેટલા. એ જ રીતે જો અહીંયા જુઓ, અહીંયા 3 ઉપર છે અને 3 નીચે છે, તો નીચેના જેટલા ને કેલ્ક્યુલેશન કરવા કેલ્ક્યુલેશન કરશું તો ભાગ્યા આટલા ભાગ્યા આટલા ભાગ્યા આટલા એમ જ કરીશું. કઈ રીતે, તો જો 8.7 ઇન્ટુ 9.14 ઇન્ટુ 1572 બાય 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 કેટલા, 31.91 બાય, ફરીથી બાય જ કરાય, બાય 47.3 બાય 198.4. હવે દબાવું છું, આન્સર મળે 0.417 આ રીતે શું કરી શકે છે કેલ્ક્યુલેટરમાં ઉપર અને નીચે આવી ઘણી બધી રકમ ગુણાકારમાં આવતી હોય, બરાબર. ઉપરના બધાનો ગુણાકાર, નીચેના બધાનો ભાગાકાર કરવાનો, ડાયરેક્ટ કરવાનો છે. માં વચ્ચે કોઈ પણ જગ્યાએ ઇક્વલ ટુ લખ્યું નથી, બરાબર. તમે મોટે ભાગે શું કરે, આ ઇન્ટુ આ ઇક્વલ ટુ ઇન્ટુ આ ઇક્વલ ટુ એવું બધું કર્યા કરે છે. એટલી બધું કરવાનું કોઈ જરૂર નથી, ડાયરેક્ટ આપણે કઈ રીતે કરવાનું છે એ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. કેલ્ક્યુલેટરનો ઉપયોગ આપણે હવે આવે છે માટે આની વાત આપણે કરી છે. આ સિવાય લોગ જોવાની વાત, એન્ટી લોગ જોવાની વાત, એ પણ સાદા કલ્પના આપણે કરી શકીએ છીએ જ્યારે ફટાફટ કરવું હોય ત્યારે, બરાબર. એ કઈ રીતે તેની વાત આપણે ફરીથી કરીશું, બરાબર. અત્યારે આપણે આ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને જે ગઈકાલે વાત કરી તેનો એક એક્ઝામ્પલ જોઈ રહ્યા છીએ. ગઈકાલે મેં બોર્ડ પર લખેલું હતું સમતલ કોણ એટલે કે ખૂણો જેના કેટલા એકમો છે, તો સૌથી પહેલો એકમ લખ રેડિયન, આરએડી. શું લખેલા, રેડિયન. બીજો આપણે લખે છે ડિગ્રી, બીજો આપણે લખે છે મિનિટ, બીજો લખે છે સેકન્ડ. એ ઉપરના ભાગમાં લખેલા છે, બરાબર. ડિગ્રી મિનિટ સેકન્ડ આ બધા ભાગના એકમ લખેલા, અને આ બધાનો એકબીજા સંબંધ વાત કરેલી. 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 180 રેડિયન. બીજું લખેલું 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ. 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 3600 સેકન્ડ. મેં આટલી વાત તમને ગઈકાલે કરેલી હતી ખૂણાના એકમોની, બરાબર. હવે એવું કીધું છે ફિઝિક્સમાં કોઈ પણ એક્ઝામ્પલ આવે તમને ખૂણો, બરાબર ને, સમતલ કોણ ખૂણો થીટા છે ને, થીટા એ ડિગ્રી મિનિટ કે સેકન્ડમાં આપેલો હોય તો કેલ્ક્યુલેશન કરતી વખતે જે કઈ ગણતરી કરવાની પહેલા રેડિયનમાં ફેરવવાનો પછી ગણતરી કરવાની છે. તો રેડિયનમાં ફેરવવા માટે એક્ઝામ્પલ જોઈએ તો આપણે ઉદાહરણ તરીકે એક એક્ઝામ્પલ જોઈએ છે, બરાબર. એક્ઝામ્પલ કયો છે તો હું લખી લેવાનું છે, રકમ 41 ડિગ્રી 32 મિનિટ 18 સેકન્ડ ને
रेडियन में फेरवो। जो आने वंचाई सो मैं सो लिखो 41 डिग्री 32 मिनट 18 सेकंड। आ खूनो जा पे रच। आ खूना ना पे सवा फेरवानु छे, रेडियन में फेरवानु छे, बराबर। तो सौथी पहला जे हमने उसो आ भाग ने डिग्री में फेरवियो, बराबर। तो जो आने लखो फरीथी रकम लखो छु आंसर लखवा माटे 41 डिग्री 32 मिनिट 18 सेकंड इज इक्वल टू अपने काउंस में लखे छे 41 प्लस पहला 32 मिनिट छे, मिनिट ने डिग्री में फेरवो छे। तो ये समझो 1 डिग्री इज इक्वल टू 60 मिनिट, 1 डिग्री इज इक्वल टू 60 मिनिट। आ डिग्री नो मिनिट में छे, अब मिनिट नो डिग्री में करवो है तो 60 ने अहीं भागाकार में लेजो पड़े, तो ये 1 થાય। 1 मिनिट इज इक्वल टू 1/60 डिग्री, એટલે જો મિનિટ ને 60 ડિગ્રી માં ફેરવો હોય તો આમ લખાય 32/60, એટલે આ કયામાં પરિગો કહેવાય, ડિગ્રી માં આવી જો કહેવાય, બરાબર ને। આના કરતા ઉલટું અને 60 વડે ભાગ્યા કરે 60/60 ને 1 થાય, એટલે 1/60 કરવો પડે, એટલે 1/60 અને 32 છે 32/60 એવી રીતે કરેલું છે, બરાબર। આ જ રીતે જો બીજું જોવા જઈએ આપણે ત્યારે તો 18 સેકન્ડ છે, એ સેકન્ડ ને બી ડિગ્રી માં ફેરવો, સેકન્ડ ને ડિગ્રી માં ફેરવવાનું સૂત્ર લો 3600 છે, બરાબર। આ 3600 છે અને આપણે કે લઈએ અહીંથી નીચે લઈ જઈએ તો 1 સેકન્ડ ઇઝ ઇક્વલ 1/3600, એટલે કોઈ પણ સેકન્ડ આપેલા હોય તેને આપણે 3600 વડે ભાગી નાખવામાં આવે તો આ કયા એકમ ફરી જાય છે, ડિગ્રીમાં ફરી જાય છે। જો ત્રણે ત્રણે ડિગ્રીમાં લખ્યા છે, એક સરખા એકમો ફેરવ્યા છે પેલા, બધાને ડિગ્રી ડિગ્રીમાં ફેરવ્યા છે, 41 અને 2/60 કરવો પડે, અને 2 કેટલા કરવા પડે 3600 કરવા પડે છે આપણે, બરાબર। લાવી આપણે કરી દીધા છે, હવે આની ગણતરી ક્યાં કરવાની છે, કેલ્ક્યુલેટર માં, પહેલા ડિગ્રી માં થાય છે, ડિગ્રી માં આ છે, બરાબર। ચાલો કેલ્સી માં નો ઉપયોગ કરીએ, સૌથી પહેલા પહેલા તમારે લખી દેવું પડે 41 પ્લસ ચાલ 32/60 0.5333 એવું લખે કરવું છે, ત્રણે આ લખેલા છે પોઈન્ટ પછી, બરાબર। ત્યારબાદ 1/8/3600 જવાબ મળે છે કેટલા, 0.005 ડિગ્રી। આ ત્રણ ત્રણ સરવા કરવા છે, 41 પ્લસ 0.533 પ્લસ 0.005 આન્સર કેટલા મળે છે, તમારો આન્સર મળે છે 41.538 ડિગ્રી। આ કયા એકમ આવ્યો છે, ડિગ્રી। આપણે સમાં ફેરવાનું છે, રેડિયનમાં ફેરવાનું છે, રેડિયનમાં ફેરવવાનું હોય તો લખવાનું 41.538 ઇન્ટુ, હવે ખાસ જોજો 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ કેટલા રેડિયન, તો ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 180। ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવવો હોય તો કેટલા વડે મલ્ટીપ્લાય કરવાના, પાઈ બાય 180 વડે મલ્ટીપ્લાય કરીએ, એટલે ગુણાકાર કરીએ તો આપણે સમ કરીએ, રેડિયો કરીએ છે, એ લખા ઇન્ટુ પાઈ બાય 180। પાઈ ની કિંમત કેટલી લેવાની, મેં કીધેલી ગઈકાલે કીધેલી તમને, પાઈ ની કિંમત આવે છે 3.14, કેટલી લેવાની 3.14। હવે કેલ્ક્યુલેટર પર ગણતરી કરો, 41.538 ઇન્ટુ પાઈ, પાઈ એટલે કેટલા 3.14, અને નીચે 180 છે, મેં કીધેલી ઇક્વલ તો હોતો નથી, બાય 180 ઇઝ ઇક્વલ આન્સર આવે છે 0.7246 એટલે 5 રેડિયન આપણે આન્સર આવી ગયો છે। આપણે કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાની છે, સમજ પડશે બધાને, બરાબર। જો મેં તમને કીધું તે પ્રમાણે ડિગ્રી હોય, બધાને આપણે ડિગ્રીમાં ફેરવ્યા છે, 32 મિનિટ છે તો 2/60 કર્યા, 18 સેકન્ડ છે તો 2 કેટલા કર્યા 3600 કર્યા છે, બરાબર। એવી રીતે કેલ્ક્યુલેશન કર્યા છે, પહેલા ડિગ્રી માં આવી ગયા છે, પછી ઇન્ટુ પાઈ બાય કેટલા કર્યા 180, તો સમાપ્ત થઈ ગયા। હવે આ કઈ એકમ આવી ગયા, ડિગ્રી માંથી એને કઈ એકમ થઈ ગયું છે રેડિયન, એટલે રેડિયન એકમ આવી ગયું છે। એટલે પાઈ ની કિંમત કેટલી મૂકવાની છે 3.14, અને પાઈ ની કિંમત મૂકીએ છે કેટલા 3.14 મૂકીએ છે, સમજ પડશે। આ રીતે રેડિયન ફેરવી શકાય છે, અહીં મેં તમને વધારે કેલ્ક્યુલેશન કરીને બતાવ્યું છે, આપણે આના કરતા બી ડાયરેક્ટ કરવાનું છે।
કઈ રીતે? આપણે એક એક્ઝામ્પલ લઈએ છે સર, 17 ડિગ્રી 20 મિનિટ 45 સેકન્ડ. જો હું લઉં છું 17 ડિગ્રી 20 મિનિટ 45 સેકન્ડ, આ રકમ લીધી છે. મારે આની કેલ્ક્યુલેશન કરવી છે. બાબા એને શું કહેવું છે? રેડિયનમાં કહેવું છે. તો હું શું કરું? જોજો પહેલા લખા 17 પ્લસ, ચલો મિનિટ છે, મિનિટ એટલે કોનો બાય કેટલા કરવાના 60 પ્લસ 45 સેકન્ડ છે, સેકન્ડ કેટલા કરવાના બાય 3600, બાય કેટલા કરવાના 3600. આટલું કરીશું એટલે કયા કામ ફરી જાય? ડિગ્રીમાં ફરી જાય, બરાબર. પછી ડિગ્રી માટે રેડિયો કરવા માટે શું કરવાનું? ઇન્ટુ પાઈ બાય 180 ઇન્ટુ પાઈ બાય 180. આટલું નક્કી કરી ગયું, એકમ કયા આવી ગયું? રેડિયન આવી ગયું, બરાબર. હવે આટલી કેલ્ક્યુલેશન કરવાની રહી છે, બરાબર. હવે એટલી કેલ્ક્યુલેશન આપણે કરી લેવું પડે, એક વાર કેલ્ક્યુલેશન લખવી પડે અત્યારે જોવા જઈએ તો, બરાબર. તો સૌથી પહેલા હું લખું છું કઈ ઇઝ ઇક્વલ ટુ 17 પ્લસ, ચલો 20 બાય 60, આન્સર આવે છે 0.333 પ્લસ 45 બાય 3600, આન્સર આવે છે 0.0125 ઇન્ટુ પાઈ, પાઈ ની કિંમત તમને ખબર હોય તો 3.14 બાય 180. સમજ પડશે? હવે હું અમારો એક પણ આંક લખીશ નહીં, સીધો જવાબ લખીશ. કઈ રીતે? સૌથી પહેલા કૌંસ છે, આ કૌંસમાં પહેલા એડિશન કરો, સરવાળો કરો. શું લખ્યું? 17 પ્લસ 0.333 પ્લસ 0.0125 ઇક્વલ ટુ, આટલાનું ઇક્વલ ટુ કર્યું છે, ઇક્વલ ટુ આવી ગયા. ઇન્ટુ કેટલા? ઇન્ટુ 3.14 બાય કેટલા? બાય 180 ઇઝ ઇક્વલ ટુ, આન્સર આવે છે કેટલા? 0.3025, ફાઈની આગળ લખી 03 રેડિયન ઓવર લખી શકીએ છે. સમજ પડી? એકવાર આપણે એક એક્ઝામ્પલમાં આ બધી કેલ્ક્યુલેશન આપણે ડિગ્રીમાં ફેરવ્યું છે, પછી રેડિયનમાં કર્યું છે, આમાં એ જ બાબતને સીધી લખી દીધી છે, બરાબર. તો એક અને બે આપણે એક્ઝામ્પલ બતાવીએ છે, ત્રીજો એક નાનો એક્ઝામ્પલ બતાવું છું, ત્યારબાદ તમારે જાતે કરવા માટેના થોડા એક્ઝામ્પલ તમને આપું છું, બરાબર. કોઈક વાર એવું થાય, આવી રકમ આપી દો 72 ડિગ્રી 39 સેકન્ડ, મેં રેડિયનમાં ફેરવું કીધે તો 72 ડિગ્રી 39 સેકન્ડ રેડિયન ફેરવું. હું ખાલી બતાવી જાઉં છું, જો કાં બધા કાને લખાય 72 પ્લસ એટલે ડિગ્રી છે 39 સેકન્ડમાં મેં ડિગ્રીઓ ફેરવ કેટલા કરવાના બાય 3600, એટલે પહેલું આવે બાય 60 કરવાનું હોય, સેકન્ડ છે કેટલા કરવાના 3600. આ સમા આવી ગયું રેડિયનમાં, આવી ગયું હા, આ ડિગ્રીમાં આવી ગયું. રેડિયનમાં કરવા માટે કયો? ઇન્ટુ પાઈ બાય 180. હવે મારે આ કેલ્ક્યુલેશન કરવું છે, હું તો ડાયરેક્ટ એલસીમાં જ કરી નાખીશ. કોઈ પૂછે કઈ રીતે? તો આટલી જ રકમ છે ને, 39 બાય 3600, 39 બાય 3600 આન્સર આવ્યો 0.010833 હોય, પ્લસ 72 ઇક્વલ ટુ, એટલે આન્સર આવી ગયો ઇન્ટુ પાઈ એટલે કેટલા 3.14 બાય 180 ઇઝ ઇક્વલ, આન્સર આવી રહ્યો છે આપણી પાસે 1.256 રેડિયન, 1.256 રેડિયન. સમજ પડે? તો આવી રીતે આપણે શું કરી શકીએ છીએ? રેડિયનમાં ફેરવી શકીએ છીએ, જો આવું હોય તો. અને લાસ્ટ બીજો એક છેલ્લો એક્ઝામ્પલ આપું છું, બતાવું. તો એમ કેવું કે ધારો કે તમને આવા કર્યું છે 49 મિનિટ 49 સેકન્ડ ને રેડિયનમાં ફેરવું, આવું આપેલું છે. હવે જો અહીંયા ડિગ્રી છે જ ને, તો પહેલા મિનિટ છે, મિનિટ ડિગ્રીમાં કેવી રીતે ફેરવાય? 49 બાય 60 પ્લસ 49 બાય 3600 ઇન્ટુ પાઈ બાય 180 રેડિયનમાં આવી ગયું, બરાબર. હવે આ કેલ્ક્યુલેશન લખવી પડશે, બબ્બે વાર બાય 60 બાય 3600 છે, તો હું લખીશ 49 બાય 60, આન્સર આવે છે કેટલો 0.816666 એટલે 817 પ્લસ 49 બાય 3600
0.0174 + 0.0136 = 0.0144 × 180 = 0.0144 × 14 radian आंसर आपने मिली जाए छे बराबर। तो आ रीते आप શું કરી શકે છે ડિગ્રી ને રેડિયન માં ફેરવી શકે છે બરાબર। અહીં લખેલું છે તમારે નોટ બુક બનાવીને નોટ બુક માં લખવાનું છે અને જે એક્ઝામ્પલ તમને હોમવર્ક માં આપું તે હોમવર્ક માં કરવાના છે। તો હવે બીજો એક્ઝામ્પલ તમને સીધા હોમવર્ક માં આપી દઉં છું, સમજ પડશે। આ એક્ઝામ્પલ તમારે હોમવર્ક માં કરવાના છે, આનો ફોટો પાડીને આ ફોટો હું તમને ગ્રુપ માં મોકલું છું, એ તમે કરી શકશો। ઓકે okay?